જય જવાન જય કિસાન. ઉનાળો તપી રહ્યો છે અને ગરમી વરસી રહી છે, તો બીજી તરફ ખેતરો ખાલીકમ હોવાથી ગરમ લૂ પણ વધારે આવે છે અને તેમજ પાણીનું બાષ્પીભવન પણ ઝડપી થાય છે. ત્યારે અમે અમારા દાડમના છોડને ગરમીથી બચાવવા તેમજ તેનું આસપાસ ભેજનું પ્રમાણ વધારવા માટે આ કાળી માટીનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ કાળી માટી એટલે તળાવના પારની માટી. તળાવના પાળમાંથી આ માટી કાઢવામાં આવી છે અને આ માટી કુદરતી માટી કહેવાય. આ માટીમાં અસંખ્ય જીવાણુઓ વાસ કરે છે. આ માટી પર ના તો રાસાયણિક દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ના તો રાસાયણિક ખાતરનો, એટલે જ આ માટીને કુદરતી માટી કહી રહ્યો છું. તમે જુઓ, આ માટીને અમે છોડની આજુબાજુ નાખી રહ્યા છીએ. આ માટીથી દાડમના છોડના મૂળ તેમજ થડ ઢંકાઈ રહ્યા છે. આ માટી શું ફાયદો કરાવશે? આ કાળી માટી છોડના મૂળને ગરમીથી બચાવશે અને છોડને ટેકો પણ આપશે. લૂ આવી રહી છે ને ગરમ ગરમ, એના માટે. તેમજ આ માટીમાં નવા સૂક્ષ્મજીવો છે જે મારી ખેતરના દાડમના નીચે રહેલી જૂની માટી સાથે ભળી જશે અને સૂક્ષ્મજીવોને નવું ઘર મળી જશે. હું તમને થોડા ફાયદા જણાવી દઉં. નંબર એક, આ માટીમાં જીપ્સમની માત્રા હોય છે એટલે બહારથી કોઈ જીપ્સમ નાખવું નહીં પડે. નંબર બે, આ માટીમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ પણ વધુ હોય છે. આ માટી જલ્દી સુકાતી નથી અને પાણીને પોતાની અંદર શોષણ કરી લે છે. આ માટી ભેજ સંગ્રહ કરવાની શક્તિ પણ વધારે રાખે છે. નંબર ત્રણ, આ માટીને છોડના થડમાં નાખવાથી ગરમીથી રાહત અપાશે, દાડમના છોડને ઠંડક મળશે, તો બીજી તરફ વધુ પવનમાં છોડને ટેકો પણ આપશે અને એના મૂળિયાઓને જમીનમાં પકડી રાખશે. નંબર ચાર, આ માટીમાં કોઈ કેમિકલ કે રાસાયણિક ઉપયોગ કરવામાં આવ્યો નથી, તેથી આ માટીમાં ઘણા કુદરતી પોષક તત્વો રહેલા છે જે દાડમના છોડને વિકાસમાં ફાયદો કરાવશે. અને અમે વારંવાર ખેતરમાં જીવામૃત તો નાખીએ જ છીએ, એટલે જીવામૃતની ઉપર આ માટી પડશે અને આ માટી ઉપર બીજું જીવામૃત પડશે. થયો ને ડબલ ફાયદો. હવે આવશે ટૂંક સમયમાં ચોમાસું. ચોમાસા પહેલાં અમે આ કામ કરી લીધું છે. આવા જ નાના મોટા પ્રયોગો કરીએ છીએ અને જૂનવાણી તરફ વળી રહ્યા છીએ. લોકો કહે છે ને, પાછું જવું પડશે, જમીન બચાવવી પડશે, આરોગ્ય સુધારવા પડશે. આ જ રીતે ધીમે ધીમે પ્રયાસો કરીશું અને ખેતીને સ્વસ્થ, સુંદર અને સારી બનાવવાની કોશિશ ચાલુ રાખીશું. જય જવાન જય કિસાન.